હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં. આજે આપણે બનાવીશું ચોખાના લોટનું ખીચું. તો આ ખીચું છે તે ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ ઇઝી છે. તો ચાલો તેમને બનાવવાની રીત જોઈ લઈએ. એમના માટે મેં ચોખાનો લોટ લીધેલો છે, એક વાટકી સફેદ તલ અને આખું જીરું છે, મરચાંની પેસ્ટ છે, નમક અને ખારો છે, પાપડીઓ ખારો આવે છે તે લીધેલો છે 1/2 ચમચી. સૌપ્રથમ આપણે 3 વાટકી પાણી એડ કરવાનું છે. જે વાટકીથી આપણે ચોખાનો લોટ લીધેલો છે તે જ વાટકીના માપથી 3 વાટકી પાણી એડ કરીશું અને આમને ઉકળવા દઈશું. આ જ પાણીમાં આપણે મરચા અને આદુની પેસ્ટ છે તે એડ કરીશું. તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને પાપડીઓ ખારો છે તે એડ કરી દઈશું 1/2 ચમચી. તલ અને આખું જીરું છે તે પણ એડ કરી દઈશું અને આમને સરસ રીતના ઉકળવા દઈશું. આપણે આમને 5 મિનિટ માટે સરસ રીતના ઉકળવા દઈશું. હવે આપણે આમાં ચોખાનો લોટ છે તે થોડો થોડો એડ કરતા જઈશું અને આમને મિક્સ કરી લઈશું. તો આપણો આ ચોખાનો લોટ છે તે સરસ રીતના આમની આરે મિક્સ થઈ ગયો છે. આમને આપણે ઢાંકી અને થોડીક મિનિટ માટે રહેવા દઈશું. તો આપણું આ ખીચું છે તે રેડી થઈ ગયું છે. આપણે આમને કાઢી લઈશું. આપણે આમની ઉપર મગફળીનું તેલ એડ કરીશું. આમની સાથે ખીચુને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને આચાર મસાલો એડ કરીશું. તો આપણું આ ચોખાના લોટનું ખીચું છે તે બનીને રેડી થઈ ગયું છે. તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.